સચિનમાં યાર્નિન કંપનીની બાજુના હાઈવે પરથી વરસાદી પાણી નીકળતાની નાળામાં કલર કેમિકલ વાળું પાણી વહેતું કરી તેના વિડીયો બનાવી કંપનીને બદનામ કરવા માટે ગભરું ભરવાડ એને ટોળકીએ 8-10 લાખની ખંડણીની માંગ કરતા મામલો સચિન પોલીસમાં પહોંચ્યો હતો. સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસેટમાં ગોકુલાનંદ પેટ્રો ફાઈબર્સ નામની યાર્ન બનાવવાની કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા નવીન સુરેશ જાંગડે સચિન પોલીસમાં ફરિયાદ આપી છે, જેના આધારે પોલીસે ગભરું ભરવાડ, રહે નવાકા રેસીડેન્સી સચિન, જીઆઈડીસી નાજુ ભરવાડ, રહે સ્લમ બોર્ડ સચિન, લાલો ભરવાડ, રહે પારડી સચિન અને કનુ ભરવાડ, રહે સ્લમ બોર્ડ સચિનની સામે ખંડણીનો ગુનો નોંધ્યો છે. 10 ઓગસ્ટે કંપનીના માલિક પર ગભરું ભરવાડે વોટ્સએપ પર એક વિડીયો મોકલ્યો હતો. વિડીયોમાં પલસાના મુખ્ય રોડ પર ગોકુલાનંદ પેટ્રો ફાઈબર્સ કંપની નાળા અને ખેતરોમાં ઝેરી રસાયણ યુક્ત કેમિકલ છોડીને પ્રદૂષણ ફેલાવે છે. જોકે ગભરું ભરવાડે કંપની બાજુમાં હાઈવે પરનું વરસાદી પાણી નીકળતા નાળામાં કલર કેમિકલ કે અન્ય કોઈ પદાર્થ આગળથી નાખી વિડીયો બનાવી કંપનીને બદનામ કરવાનું કાવતરું કરેલું હોવાનું ધ્યાન આવ્યું છે. આ બાબતે કંપનીના માલિકે ટ્રાન્સપોર્ટના કોન્ટ્રાક્ટર ચલાવતા રણછોડ બાબરિયાને વાત કરી હતી. કોન્ટ્રાક્ટરે ગભરું ભરવાડ ને કોલ કરી કંપનીને ખોટી રીતે બદનામ નહીં કરવા જણાવ્યું હતું. આથી ગભરુએ કહ્યું કે તમારે સેટ 8-10 લાખ રૂપિયા આપે તો સમાધાન થાય, નહીં તો કંપની વિરુદ્ધ જીપીસીબીમાં ખોટી ફરિયાદ કરી, ખોટા વિડીયો મોકલી કંપનીને મોટો દંડ કરાવી બંધ કરાવી દઈશું એવી ધમકી આપી હતી. થોડા દિવસ પછી કંપનીની બહાર અને ફરતા સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. આ કેમેરા ચેક કરતા પાછળના ગેટ પર બે ઇસમો આવી વેસ્ટ કચરું નાખી વિડીયો બનાવતા દેખાયા હતા. જે બે ઇસમો પૈકી એકનું નાજુ ભરવાડ અને બીજાનું લાલો ભરવાડ છે. આવી જ રીતે ગભરું ભરવાડે વિડીયો મોકલી કંપનીના માલિકના મોબાઈલ પર મોકલતો હતો. આ ઉપરાંત 28 ઓગસ્ટે બાઇક લઈને નાજુ ભરવાડ, કનુ ભરવાડ અને મોપેડ પર લાલો ભરવાડ કંપનીના ગેટ પાસે આવી ફોટા પાડતા હતા.